કેમ છો બધા? આઈ હોપ યુ ગાઈઝ એન્જોય એન્ડ વેલકમ ટુ અનકટ લાઈફ ઓફ પ્રતિક વાસાણી. તો મિત્રો, આજે છે અધિક માસનો સોમવાર, એટલે બીજો કે ત્રીજો સોમવાર છે, ને મહાદેવની કૃપાથી કાલે સારો વરસાદ પડ્યો. આજે પણ આગાહી છે, તમે જોઈ શકો છો ઉપર વાદળો. તમે જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો, બેલ આઇકન દબાવજો અને લાઇક કરવાનું ના ભૂલતા, કારણ કે તમારો એક લાઇક અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ. હવે છે ને, રોપામાં છે ને દેશી ગોટીઓ કરતાં આનો ઉગાવો સારો છે કેસરનો. તમને બતાવું, આટલામાં છે ને પહેલા સ્ટેપ સુધી દેશી ગોટીઓ છે. પછી આ બાજુ બધી કેસર છે, જો તમે એનો ગ્રોથ કેટલો સારો છે. અને ઘાસ જોઈને મને ચીડ ચડે છે. હવે આ વાલ ચોપવાનું ચાલુ છે, છેલ્લો એક ડાળીઓ બાકી છે ઓ બાજુવાળો, નીચેવાળો ઓ લીમડા પાસેથી. તો એ પૂરો થઈ જાય એટલે પછી આપણે આ રોપા નીંદાવી દઈએ. પછી બે ત્રણ દિવસ પછી થોડુંક કોરું થાય એટલે અહીંયા પણ વાલ વાવવાની છે ઓ બાજુ નીચેની સાઈડ, ને ઓ બાજુ પણ આંબા રોપા વાવ્યા છે એનામાં પણ વાલ વાવવાની છે. આજે છે ને આપણા શૈલેષભાઈ નાનું ટ્રેક્ટર લાવ્યા છે અને સાથે મિત્રાજનું ફ્લોર 4.5 લાખ જેવું થાય છે. બતાવીએ તમને વિડીયોમાં આગળ. આપણે આજે એનું ઓપનિંગ છે, મેસી ફર્ગ્યુસનનું કંઈક 28 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે, નાનું મિની ટ્રેક્ટર. અને સાથે એનું મિત્રાજ તો 2 મહિના પહેલાં લઈ લીધું, 2 મહિના પહેલાં. પણ ટ્રેક્ટરની રાહ જોતા હતા, ટ્રેક્ટરમાં હવે નંબર આવ્યો એનો પરચેસ માટે. તો એ પણ બતાવીએ તમને. ચાલો હવે અહીંયા કામે લગાડી દીધા છે. વાલનું બિયારણ થોડું ખૂટ્યું તો એ આપી દીધું છે, ને બીજા 3 જણા છે ને આજે ગુજરાત જવાના છે, મતલબ પંચમહાલ જવાના છે, ને કોઈ ઓફ થઈ ગયું છે એટલા માટે. તો ચાલો ઘરે જઈએ, ત્યાં તમને બતાવીએ ટ્રેક્ટરનું ઓપનિંગ છે કેવું છે ટ્રેક્ટર. મિત્રો, આ છે મેસી ફર્ગ્યુસન 6028 27 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે, મેક્સ પ્રો મોડલ, ડિજિટલ છે. અને આ એની ચાવી છે, સેન્ટર લોકિંગ સિસ્ટમ આવેલી છે. અને હવે ટ્રેક્ટરમાં દિવસે દિવસે નવી નવી સિસ્ટમો કંપની આપી રહી છે કોમ્પિટિશનના માહોલમાં. તો આ બધી તમે જોઈ શકો છો કાર જેવી ચાવી છે. અને આ છે મિત્રાનું બ્લોઅર, અને આ પંપ છે ડ્યુરોનો, બહુ જબરદસ્ત પ્રેશર છે. હવે આમાં છે ને આ જે મેઇન ઢાંકણ દેખાય છે, આ છે ને આ બ્લોઅરનો ફેન છે. પાછળ બધું ગેર સિસ્ટમ બધું આપેલું છે, આ પૂરો સેટ છે આખું. બધું શૈલેષભાઈ આપણે નવું લીધું છે, બધું જોઈ શકો છો. અને આ ગેર બોક્સ છે ફેનની સ્પીડ કંટ્રોલ કરવા માટે, સ્લો અને ફાસ્ટ માટે. અને આ મિત્રાની બ્રાન્ડિંગ તમે જોઈ શકો છો. હવે આ છે ને ડબલ હાઇડ્રોલિક આઉટલેટ આવે છે, જે ડબલ હોલ માટેને આવે છે, પ્લાવ માટે એના માટે આવે છે. આ છે 90 ડિગ્રીમાં પૂરેપૂરું ઘૂમી જાય છે, કારણ કે આનું છે ને માઉન્ટિંગ બેન્ડ અહીંયાથી જાય છે નીચેથી. અને આ છે એના કંટ્રોલ વાલ, અને આ ફિલ્ટર છે, ને આનું સાઈડ કંટ્રોલ કરવા માટે છે. એક સાઈડનું બંધ કરવું હોય તો બંધ થઈ શકે બ્લોઅર, બીજી સાઈડનું ચાલુ કરો તો બીજી સાઈડ ચાલુ થઈ શકે છે, એના માટે છે આ બધું. તમે જોઈ શકો છો બ્રાન્ડ ન્યૂ ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન 6028 મોડલ, ફોર વ્હીલ ડ્રાઈવ સાથે. અને આ છે ડીઝલ ટેન્ક. હવે છે ને પહેલાં મેટલની આવતી હતી, હવે છે પ્લાસ્ટિકની આપે છે ફાઈબરની. અને આ ટાયર છે, તમે જોઈ શકો છો શું છે. તમે બ્રાન્ડિંગ વાંચી શકો છો, 8.3-20 ટાયર છે. બહુ હેવી ડ્યુટી ટ્રેક્ટર છે આ, ફોર વ્હીલ ડ્રાઈવ છે. અને આ છે ને તમે મેઇન ઢાંકણ છે ઉપર, આપણે પાણી નાખવા માટેનું. અને મેઇન ઢાંકણ છે આ બાજુનું, દવા મિક્સ કરવા માટેનું ઢાંકણ છે. અને આ એક્સ્ટ્રા 25 લિટરની ટાંકી છે, સાફ પાણી માટે પીવા માટે પણ યુઝ થઈ શકે છે. તમે જોઈ શકો છો અલગ અલગ આપણું એસી પર્યુશન, જોઈ શકો છો. આ છે ફ્યુલ ગેજ, આ છે ફ્યુલ ગેજ, અને આ છે સ્પીડો કંટ્રોલ ગેજ.
લાગ્યો છે. મિત્રો, આપણે પાછા વાડી આવી ગયા છીએ. સવારે ગયા હતા ઠોક હિલ્સ પર. ત્યાં શું છે, થોડુંક ઝરણા જેવું છે, એનો વિડીયો આખો સ્પેશિયલ બનાવ્યો છે, અપલોડ કરી દીધો છે. આજે રાત્રે 9 વાગે આવશે અને આ વાળો બ્લોગ કાલે સાંજ સુધી આવી જશે. અને ડ્રેગન ફ્રૂટ પાકી ગયા છે, જુઓ તમે. કાલે આઈ થિંક ઉતારવાનું થશે. આ જુઓ, ઘણા બધા આ બધા છે ને, જેટલા બધા દેખાય છે ને, બધા એ 2-3 દિવસમાં પાકી જશે. વરસાદ મળે છે ને એટલે જલ્દી લાલ થાય છે. પછી ઘણા લાલ જોવા દઈએ છીએ ને, રહેવા દઈએ છીએ, તો પછી શું થાય છે, ફાટી જાય છે આગળ મોઢામાંથી, એટલે એ તકલીફ કરાવે છે. આજે સવારના છે ને ઓપનિંગમાં ગયા હતા ટ્રેક્ટરનું. શૈલેષભાઈ, આપણે મિની ટ્રેક્ટર લીધું, મેસી ફર્ગ્યુસન 28 હોર્સ પાવરનું, અને સાથે મિત્રાનું બ્લોર લીધું. બહુ બહુ કોસ્ટલી છે અને બ્લોઅર પણ બહુ સારું છે. વિડીયોમાં તમને આગળ જોઈ શકશો, જબરદસ્ત બ્લોઅર છે, આગળ તમે જોઈ જશો વિડીયોમાં. તો એ પૂરું કર્યું, પછી અમે ગયા ઠોક હિલ્સ પર. ત્યાંથી પછી આવ્યા ઘરે ને બપોરનો આરામ કરીને બપોર પછી વળી પાછા અત્યારે આવી ગયા છે. ત્યાં બહુ મસ્ત નજારો તમે વિડીયોમાં જોશો. આજે સાંજે 9 વાગે શેડ્યુલ કરેલો છે અમે, વિડીયો થઈ જશે. અચૂકથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ અવનવા અને સારા બ્લોગિંગ વિડીયો માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધુથી વધુ શેર કરજો. મિત્રો, આ ગાય દવાની ચાલુ છે, માખીઓ ઉડાડવી પડે છે મારે, કારણ કે માખીઓ બહુ પરેશાન કરે છે ગાયોને. દવા માટે શું છે, એને પાછો છેલો બાંધેલો હોય છે તો તકલીફ કરાવે છે ગાય દવા માટે. 3 ગાયો છે ટોટલ આપણી પાસે, અને આ રહી આપણી બીજી ગાય. થોડીક એને બાંધીને, એને છે ને આદત છે શિંગડા બાંધીને, રસી બાંધીને દોવાની. હું જોઈ શકો તો અત્યારે દોવાનું ચાલુ છે. અને આ છે આપણી ત્રીજી ગાય, જે સૌથી વધુ દૂધ આપે છે. 1 ટકનું 4-5 લિટર દૂધ આપે છે આ ત્રીજી ગાય છે. અત્યારે દોવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આ છે ને દોવાનું ચાલુ થઈ ગયું છે, એને પણ માખી ઉડાડવી પડે છે. આ નટખટનો વાછડો છે, તો રમેશભાઈ આપણા ખાટલો બનાવી રહ્યા છે.
તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો ધીમે ધીમે ત્યાં ખાટલો થઈ ગયો છે તૈયાર જે ટાઈમલેસમાં તમે જોયું એ ના ઉતારી શકે કારણ કે થોડોક વરસાદ છે એટલે પછી અંદર રાખી દીધો તો ચાલો મિત્રો વિડીયોને કરીએ અહીંયા એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને આવજો રામ રામ